પોરબંદર નજીકના રાણાવુ શહેરમાં ચોરીનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એક સોસાયટી વિસ્તારમાંથી 3 જેટલા મકાનોમાં ચોરીનો બનાવ બન્યો હતો અને પોલીસે આ ચોરીના બનાવમાં મધ્યપ્રદેશના એક શખ્સને ઝડપી લીધો હતો અને તેમની પાસેથી ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાણાવુ શહેરના શ્રીરામનગર સોસાયટી વિસ્તારમાં આજથી 1.5 માસ પૂર્વે 3 મકાનોમાં ચોરીનો બનાવ બન્યો હતો અને આ અંગેની ફરિયાદ રાણાવુ પોલીસ દફતરે નોંધાઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રાણાવુ જામનગર ટી પોઈન્ટ પાસે એક શખ્સ દાગીના સાથે ઊભો હોવાની હકીકત મળી હતી અને આ દાગીના ચોરીનો હોવાનું પણ વિગત મળતા પોલીસે આ સ્થળ ઉપર જઈને તપાસ કરતા રેમલા તેજસિંહ ભુરૈયા નામના શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ બખલા ગામે એક ખેડૂતની વાડીમાં મજૂર તરીકે કામ કરતો હતો અને તેમની પાસેથી ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવ્યા હતા. આ રેમલાની પૂછપરછ કરતા તેમણે એવું જણાવ્યું હતું કે તેમણે તથા કમલેશ અંગુર ઝુલિયા તેમજ કૈલાસ ઉર્ફે કાલુ અમલેરિયા અને સુરેશ ઉર્ફે સુરક્ષ્યો માલપુરિયા સહિતના 4 શખ્સોએ આ ઘરફોડ ચોરી કરી હતી. પોલીસે આ શખ્સ પાસેથી ચાંદીના કડા નંગ 2 તેમજ ચાંદીનું બ્રેસલેટ અને 2200 રૂપિયાની રોકડ રકમ મળી કુલ 9,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સનો કબજો રાણાવાવ પોલીસને સોંપ્યો હતો. આ રીતે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને રાણાવની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર.